एक बात आगळ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવેલી નદીઓએ લોકો માટે જીવન નિર્વાહનું એક મહત્વ ધરાવે છે ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે કારખાના દ્વારા નદીઓમાં ઠાલવવામાં આવતું પ્રદૂષિત પાણી પણ એટલું જ પ્રખ્યાત છે જેને કારણે ભાદર નદી બેફામ પ્રદૂષિત થતા ગ્રામજનોની અનેક રજૂઆતો સામે જીપીસીબીના આંખાડા કાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે लॉकडाउन दरमियान जेतपुर की भादर नदी स्वच्छ थई गई थी परंतु भादर नदी ने फरीथी प्रदूषित करने काळू काम जेतपुर साड़ी कारखाना और प्रदूषण माफियाओ द्वारा करवामां आवी रह्युं छे। छेल्ला बे दिवसथी जेतपुर भादर नदी में कलर केमिकल वालू प्रदूषण पाणी बेफाम रीते खुल्लेआम नदी में छोड़वामां आवता भादर नदी फरीथी प्रदूषित थई रही छे। जेतपुर प्रदूषण माफियाओ द्वारा गटर मार्फते केमिकल युक्त पाणी सीधूज नदी ने अंदर छोड़वामां आवी रह्युं छे जेने कारणे भादर नदी मोटा भागनु पाणी प्रदूषित थई गयुं छे। जेतपुर प्रदूषण माफियाए पोतानु पाप धोवा माटे नदी में आवेल पूरनो सहारो लीधो हतो जेने लईने जल सृष्टि खेती नी जमीन अने लोकोना आरोग्य नी नबळी परिस्थिति बनी रही छे। आई मैं आज जीपीसीपी ना अधिकारी ने बेदी पहला जाण करी जोवा आव्या के हजी थोड़ू पाणी छे हजी भादर बे लगन पहोंच्यु नथी अहींथी तमे रोकवानो प्रयत्न करो पण आ जीपीसीपी ना पापियावे पैसा लई लीधा ध्यान दीधुं नहीं एटले सीधुं आजे भादर बे मां पाणी भळी गयुं आजे बे फोग लाल पाणी जाय छे अत्यारे आखी भादर लाल थई गई छे। आनी अंदर नुकसान ई थाय के खेडूतने के मोल पाके नहीं जीवजंतु पाणी पीतो पण मरी जाय अने आजे पीवानामां पाणी भरी गयुं छे लाल भादर बे मां एटले माणसना जीवहामां छेड़ा थाय एटले समजी लो ने के आ झेरज बनी गयुं छे पाणी। જો કે ભૂતકાળમાં પણ ભાદર નદીના પ્રદૂષણને લઈને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિ જેવા આંદોલનના ગતકડા કર્યા હતા અને તે ગતકડા બાદ તેઓએ કોઈ કારણસર આ પ્રદૂષણ મુદ્દે મૌન પણ સેવી લીધું હતું। જો કે હવે ફરી એકવાર અગાઉ કરેલા ગતકડાઓને લઈ ફરી એકવાર ધારાસભ્ય લલિત વસોયાએ મેદાને આવી પ્રદૂષણ સામે ચીમકી ઉચ્ચારતાની સાથે જ જીપીસીબીના અધિકારીઓ અને સરકારની મીઠી નજરથી ચાલતું હોવાનો આક્ષેપ કર્યો છે। પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને ગઈકાલે મને સમાચાર મળ્યા, પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને એમડી શ્રીને પણ ટેલિફોનિક ચર્ચા કરી એક અને આવા જે કેમિકલ માફિયાઓ છે જે પાણી ટ્રીટ કર્યા વગર સીધું ભાદર નદીની અંદર છોડે છે અને એમને કારણે ભાદર નદી આખી પ્રદૂષિત થાય છે, હજારો વીઘા જમીન એને કારણે બગડે છે, જમીનના તળના પાણી પણ બગડે છે। परंतु सरकार नी मीठी नजर नीचे सरकार में बैठेला राजकीय आगेवानों ना ओठा नीचे आ जेतपुरना उद्योगपतिओ एमनू केमिकल युक्त पाणी कोई जातनी प्रोसेस कर्या वगर भादर नदीनी अंदर छोड़े छे। मैं उच्च कक्षाए रजूआतो करी छे अने आवता दिवसोनी अंदर जो आ बंद करवामां नहीं आवे तो ना छूटके अमारे फरीथी आंदोलननो राह अपनाववो पड़शे। 100% बहु स्पष्ट आक्षेप साथे कहूँ छू के भारतीय जनता पार्टी ना चूंटायेला जेतपुरना धारासभ्य अने अमारा पोरबंदरना सांसद आ उद्योगपतिओने छावरी रह्या छे। प्रदूषण बोर्डना अधिकारीओ उपर प्रेशर लियावी आ लोको सामे कोई जातना पगला न लेवाय एना माटे प्रेशर करी रह्या छे अने राजकीय ओठा नीचे ज आ आखी प्रवृत्ति चाले छे। एने कारणे 5-25 ઉદ્યોગપતિઓ બચ્યા છે પરંતુ હજારો લાખો ખેડૂતોને આના કારણે નુકસાની સહન કરવી પડે એમ છે, કુદરત આ લોકોને ક્યારેય માફ નહીં કરે। જો કે મીડિયા દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જેતપુર ડિવિઝનના અધિકારી સાથે જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે મીડિયા અને પત્રકાર સાથે અધિકારી દ્વારા ગેરવર્તન કરી પ્રદૂષણ માફિયાઓને સહાય કરી હતી। પ્રદૂષિત થાય છે આપને દેખાતું નથી, આપ સ્થળ ઉપર પણ ગયા હતા, કાલની વાત છે। શું કહેશો આ બાબતે?
આપને નિયમ નથી લાગુ પડતો કાલે અમે 5-6 જોવા આવશું, ત્યાં સુધી પેલા બધા જ છે એમનું કાર્ય. સાહેબ, આ ભાદર નદી ની અંદર માં જે ગટરો છે, તે ગટરો માં ડાયરેક્ટ ભાદર માં પાણી જવા દેવામાં આવે છે, એની માટે શું કાર્યવાહી કરવામાં આવશે? ઘરગથ્થુ વપરાશી ગંદુ પાણી છે એ પણ આવે છે સાથે સાથે. હા, તમે છાવરી રહ્યા છો, વાંધો નહીં સર. હવે બીજી વાત કરું, એક મિનિટ બીજી વાત કરું સર, કે તમે એમ કહો છો ગટરનું ગંદુ પાણી આવે છે, તો આપને ખબર જ હશે કે જે અંદર પ્લાન બનાવેલો છે, બરોબર છે? તો એ પ્લાનની અંદર ગ્રાઉન્ડ ગટરના પાઇપ છે, એ ખ્યાલ છે તમને? અંડરગ્રાઉન્ડ છે, આ તો ખબર નથી. એટલે તમે એને છાવરો છો, એકવાર ગટરમાં જાય છે તો એમાં છાવરો છો. અંડરગ્રાઉન્ડ પાઇપ છે એ આખા જેતપુરને ખબર છે, તમને નથી ખબર? મારી પાસે વિડીયો છે, તમને નથી ખબર? બતાવો તપાસ છે તો તપાસ જ કરશો તમે, એ જ વાત કરું છું. તમે કાર્યવાહી કરો, તમારું કામ છે સાહેબ. તમે કેમ કાર્યવાહી નું કહેવા? કાર્યવાહી અંદર જઈને ન્યાકડે જઈને ચેક કરો કે એનું અંડરગ્રાઉન્ડ ક્યાં પાઇપ છે, પછી કેજો સર. તમે પેલા ચેક કરો, તમારા ફરજમાં આવે છે આ બધું. એ તો આ એક તો કહું છું કે અમે અત્યારે મને સવારે મને મળ્યો, સવારે મને આ મેસેજ મળ્યો કે ભાઈ આ પ્રમાણેનું છે, તો અમે એની જ વ્યૂહરચના કરી રહ્યા છીએ કે ભાઈ કેવી રીતે આની વિઝિટ કરશું, શું કરશું, ત્યારે જેતપુરના પાણી પ્રદૂષણને લઈને તમામ રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો પણ સામાન્ય પ્રજા સાથે રાજ રમત રમતા જોવા મળી રહ્યા છે. હરીશ ભાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.